આગામી લોકસભાની ચૂંટણીને લઈને હવે જ્યારે ભાવનગરથી બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાના નામની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે ઉમેશ મકવાણાએ હવે ચૂંટણીના પ્રચારના શ્રીગણેશ કરી દીધા છે. ક્યાંથી કર્યા અને શું પ્રચાર કર્યો, જાણીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ચૈતર વસાવાના ભરૂચ લોકસભા ઉમેદવારની જાહેરાત બાદ ભાવનગર સીટ પરથી ઉમેશ મકવાણાના નામની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે હવે ઉમેશ મકવાણા ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતર્યા છે, જેની શરૂઆત તેમણે ભાવનગરથી કરી છે. નેક નામદાર મહારાજા શ્રી કૃષ્ણ કુમાર સિંહજીને ભાવનગર ખાતે ફૂલહાર અર્પણ કરીને અને આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચારના તેમણે શ્રી ગણેશ કર્યા હતા, ત્યારે ભાવનગર લોકસભાના ઉમેદવાર તરીકે ઉમેશ મકવાણાનું નામ જાહેર થતા જ ભાવનગર જિલ્લા અને શહેર સંગઠનમાં ખુશીની લહેર છવાઈ હતી અને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે હુંકાર ભર્યો હતો. આ ઉપરાંત તેમણે કોળી સમાજ ભાવનગર દ્વારા આયોજિત સમૂહ લગ્ન પ્રસંગે પણ હાજરી આપી અને સમૂહ લગ્ન સમિતિના આયોજકોનું સન્માન કર્યું હતું અને આ પ્રસંગે પણ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઉમેશ મકવાણાને જંગી લીડથી ભાવનગર લોકસભા જીતાડવાનો હુંકાર કર્યો હતો. તો ભાવનગર ખાતે સંકલન બેઠકમાં પણ ઉમેશ મકવાણાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, મહિલા સંગઠન, એસએમ ટીમ, યુવા ટીમ તેમજ તમામ સેલના હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રો સર્કિટ હાઉસ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ઉમેશભાઈ મકવાણાએ પોતાની વાત કરતા શું જણાવ્યું તે સાંભળો. આજે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લા અને બોટાદ જિલ્લા એટલે કે ભાવનગર 15 લોકસભાનું આજે અમારા કાર્યકર્તાઓનો આજે એક આ સંકલન મિટિંગ હતી, જેમાં માનનીય અરવિંદ કેજરીવાલ દ્વારા અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા ગુજરાતની અંદર 2 સીટ જાહેર કરવામાં આવી છે આમ આદમી પાર્ટી દ્વારા. એમાંની એક ભરૂચ અને આપણી આ ભાવનગર. આગામી સમયમાં આમ આદમી પાર્ટી ચૂંટણી ચોક્કસપણે મજબૂતાઈથી આ લોકસભા જીતવાની છે અને આજે ચૂંટણી જે છે એ ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ શિક્ષણમાં પણ આપણી કમિટી આગળ છે, એટલે કે આજે મારે આ કમિટીના સભ્યો પણ કહી શકશે, હું પણ હકથી કહી શકીશ કે ભાઈ હવે આજના શુભ પ્રસંગે જ્યારે આપણું નવું જીવન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે આપણે આજના દિવસે એક વ્યસનનો ત્યાગ કરશું અને આપણા નવજીવનમાં માં ભગવતી માં ચામુંડમાં ના હર હંમેશ આપને મળ્યા રહે. અને ત્યાર પછી એક બીજું પણ તમારી પાસે એક પ્રતિજ્ઞા લેવા માંગુ છું કે આપણે નવું જીવન શરૂ કર્યું એટલે આપણું જે બાળક છે એને અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.